આપણા અવતાર પુરુષો ગુરુ શિષ્ય પરંપરામાં ઘડાયા અને આપણા આદર્શ બની ગયા ગુરુ શિષ્ય પરંપરા શું વિચારવું એ નહીં પણ સ્પષ્ટપણે કેવી રીતે વિચારવું એની મોકળાશ છે ગુરુ શિષ્ય પરંપરામાં એકત્વ છે નિરાંત છે એટલે ઊંડાણ છે અને તેથી ખરું હીર બહાર આવવાની અપાર શક્યતા છે ગુરુને તમારે શોધવાના છે તમે શોધી લો પછી ગુરુ તમને સ્વીકારે તે બીજું પગથિયું અને એક વખત ગુરુ શિષ્ય પરંપરામાં અન્યોન્ય પરોવાયા એટલે દ્વૈત ઘટતું જાય અને દિવ્ય વધતું જાય તમારે ગુરુના ઘરે રહેવાનું છે ગુરુ ગુરુ કુટુંબ કે ગુરુ ચિંધ્યું વિશ્વ તમારું જીવન ક્ષેત્ર બની રહે છે ગુરુના પડછાયા થઈ તમે જીવો છો ઉઠતા બેસતાં જાગતાં સૂતા ગુરુ સૂચનાનું પાલન કરવાનું છે અને ગુરુએ ચિંધેલા સ્વાધ્યાયની સાધના કરવાની છે શાસ્ત્રકાળથી જે સર્વ સ્વીકૃત હતી તે ગુરુશિષ્ય પરંપરા પુનઃ પ્રતિષ્ઠા પામી રહી છે ફાઇન આર્ટ કે પરફોર્મિંગ આર્ટના ક્ષેત્રોમાં તો આ એકમાત્ર ઉત્તમ પરંપરા છે કારણ એમાં શિક્ષણ નથી હોતું ખેળવણી હોય છે સીએનો ફાઉન્ડેશન કોર્સ કર્યા પછી દ્રુપદ ગાયકીના માર્ગે વળેલો ભાવનગરનો યુવાન ચિંતન ઉપાધ્યાય ભાવનગરના શિક્ષક મધુકરભાઈ અને હર્ષાબેન ઉપાધ્યાયનો દીકરો ચિંતન પુનામાં ગુરુ ઉદય દાભોલકરજીના ઘરે રહીને દ્રુપદ ગાયનની સાધના કરે છે નાનપણથી મા બાપે ઓછી જરૂરિયાતોમાં નિજાનંદ માણવાનું જે વાતાવરણ આપ્યું તે ચિંતનની મૂડી છે ચિંતને ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરતા રસપ્રદ વાત કરી ગુરુ આપણને ક્યારે શીખવે અને શિષ્ય ક્યારે એ શીખી લે એને ખબર જ પડતી નથી રિયાઝનું ભારોભાર મહત્વ એક સા લગાડતા પચાસેક મિનિટ ગાઈએ સાનો રિયાઝ પૂરો થાય ત્યારે ખબર પડે કે અંદર કેટલો અહમ ભર્યો છે કે જેથી ખુદના વિચારો કેડો નથી મૂકતા અઘરું છે આ બધું પણ આ ઉત્તમ સાધના છે આ માત્ર અભ્યાસ નથી ઉપાસના છે હવામાં ગાંઠ વાળવા જેવી અઘરી વાતો સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે મારા ગુરુના ઘરે કે પ્રવાસમાં ટ્રેનમાં કે પંખાના અવાજમાં બધામાં મને તો રાગનો જ અનુભવ થાય છે એકવાર ગુરુના ઘરે માઇક્રોવેવ ચાલતું હતું મારા એક ગુરુભાઈ રિયાઝ કરતા ગાતા હતા ત્યાં જઈને મેં પણ માઇક્રોવેવ મશીનના અવાજ સાથે મારો સુર રિયાઝ આદર્યો કે ગુરુજી તરત બોલ્યા માઇક્રોવેવ કા આધાર સુર ઉપર થીવન જીવતા જીવતા અનુભવોથી શીખાય તે આ પરંપરાની લાક્ષણિકતા ગુરુનું કોઈ કામ કરવામાં સંકોચ નથી થતો કારણ ગુરુથી હું ક્યાં અલંગ છું ગુરુના ઘરના ગોળાનું પાણી પીવું એ પણ એક રિયાઝ છે મારા માટે આ ચિંતનના દ્રુપદ ગાયનને બાંગ્લાદેશમાં સાઠ હજાર શ્રોતાઓએ એક ચિત્તે ત્રણ કલાક સાંભળીને હતી હતો ત્યારે ભાવિકે ગાયનમાં વિશારત કરી લીધું હતું મન અને દિલ તો સંગીતમાં જ લીન હતા વીઆઈટી એ તામિલનાડુની બહુ મોટી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ત્યાંથી ભાવિકે બીટેક કર્યું પપ્પા પ્રોફેશનલ અને મમ્મી અધ્યાપિકા બંનેને લાગતું હતું કે ભાવિક સુરોના શરણે છે કોલેજમાં પણ હોસ્ટેલ રૂમમાં રિયાઝ કદી ન છોડનાર ભાવિકને હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત કોર્પોરેટમાં જોબ મળી પ્લેસમેન્ટ ઉત્તમ પણ સંગીતને સમય મળ્યો શૂન્ય ભાવિક બેચેન થઈ ગયો એ નોકરી મૂકી વળ્યો ગુરુ શિષ્ય પરંપરા તરફ મુંબઈ વસતા પંડિત કશાલ કશાલકરના ઘરે રહી તે જીવનભર સંગીતની સાધના કરવા લાગ્યો ભાવિક વિનમ્ર કલાકાર દિસે છે પણ તે ભૂપૂર્વક કહે છે હવે તો ગુરુ કીએ સો હોય નકશે હુકમ ઇમારત ચલે વૃક્ષ ચલે નીજ લીલા ગુરુ શિષ્ય પરંપરા નીજ લીલાને વૃક્ષની જેમ વિસ્તરવાની મોકળાશ કરી આપે છે જ્યાં જીવેત તાવી શીખેત